હું પતંગિયું મારા પિલ્લુનું એકમની પ્રવૃત્તિઓ જોઈશું પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ છે લીમડાના પાન પણ કાણા કેમ હતા એનો જવાબ છે લીમડાના પાન પર ઈયળો ભાખોડિયા ભરતી એટલે તેના ઉપર કાણા હતા આ છે એનો જવાબ લીમડાના પાન પર ઈયરો રહેતી હતી એટલે એ ઈયરો લીમડાના પાનનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હતી તેથી લીમડાના પાન પર શું છે કાણા હતા બીજો સવાલ ઈવા કેમ ઉદાસ થઈ ગઈ એનો જવાબ છે પીરા પટંગિયાની સાથે બીજા કેટલાક પટંગિયા ઉડી ગયા એટલે એવા ઉદાસ થઈ ગઈ ઢક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા એનો જવાબ છે ઈંડા પાંદડાને બરાબર ચોંટી રહેલા તેથી ઢક્કો લાગવા છતાં ઈંડા પાંડરા પરથી નાગ પડી ગયા એ પ્રમાણે બીજા સવાલના જવાબ તમારે જાતે કરવાના છે તેના પછીનો પ્રશ્ન છે આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો એમાં અ અને બ બે અલગ અલગ વિભાગો આપ્યા છે અને એ પ્રમાણેના સવાલ તમને આપ્યા છે અવિભાગમાં બીજી સવારે ઉઠતા વેટ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા આ પ્રશ્નને આધારે નીચેના જવાબો તમારે લખવાના છે સવાલ છે બંને એટલે કેટલા વ્યક્તિ તો બંને એટલે બે વ્યક્તિઓ બીજો છે સવાલ મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું તો મીઠા લીમડા પાસે ઈવા અને દ્વિજ પહોંચ્યા એ પ્રમાણે તમારે બીજા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે બ તે પાંદડાવાળી ડાળખીને ઢક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે તો બંને જણ એટલે કોણ કોણ તો બંને જણ એટલે ઈવા અને દ્વિચ બીજો સવાલ છે ઈંડા ક્યાં હતા તો લીમડાના ડાળી પરના પાંડડા પર ઈંડા હતા જવાબ આવશે પાંડડા પર એ પ્રમાણે બીજા સવાલના જવાબ તમારે જાતે કરવાના રહેશે હવે છે ઈયર કોસેટા અને પટંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો શોધી અહીં લખો આખી વાર્તામાંથી તમારે કોઈ પણ બે વાક્યો લખવાના છે ઈયર કોસેટો અને પટંગિયા માટે જેમ આપ્યા છે તેમ બેઠા જ તમારે લખવાના છે એક હું ઉદાહરણ તરીકે તમને આપું છું કે ઈયર તો લીલી લીલી ઝીણી ઝીણી ઈયરો એનું બીજું વાક્ય થાય એક પાંડડા પર એક જ ઈયર હતી આ રીતે તમે બીજા ઉદાહરણો કરી શકો બે લીટી આપી છે તો બે લીટી માટે બે વાક્યો બની રહેશે તમારે સમાઈ જાય એ રીતે તમારે વાક્ય પસંદ કરીને લખવાનું છે કોઈ પણ વાક્ય એવું નહીં આ તો મેં ફક્ત તમને ઉદાહરણ માટે આ કહ્યું છે તમને જે ગમે એ તમે વાક્યો લખી શકો છો એ પ્રમાણે તમારે કોસે તો અને પટંગીઓનું પણ શોધીને લખવાનું છે હવે જોઈએ યોગ્ય રીતે જોડકા જોડો જોડકા તમને જોતા અ અને બ વિભાગમાં લંબચોરસ બોક્સમાં બ વિભાગમાં કલર આપ્યા છે અને અ વિભાગમાં ઈંડા ઈયર કોસેટો અને પતંગિયો લખ્યો છે તમને થતું હશે કે આ તો ફરી કઈ રીતે જોડકું જોડાશે તો આ જોડકા રંગ પર આધારિત છે જેમ કે વાર્તામાં તમે સાંભળું તો ઈંડા તો ઈંડાની સાથે તમે શું શબ્દ સાંભળ્યો કે પીળા પીળા ઈંડા તો એમાં આપણે શું જોડી શકીએ બમાં પીરો રંગ છે જે છેલ્લા બોક્સમાં આપ્યો છે પીરો રંગ તેની સાથે આપણે જોડવાનું રહેશે હવે છે ઈયળ તો ઈયળ સાથે આપણે શું જોડીએ તો આપણે વાર્તામાં આપ્યું છે કે લીલી લીલી ઝીણી ઝીણી ઈયળ તો લીલો રંગ અમને આપ્યો છે ને હા આપ્યો છે તો ઈયળનો જવાબ આવશે લીલા રંગનો બોક્સ લીલો રંગ હવે છે કોસેટો તો આપણી વાર્તામાં કોસેટા માટે કયો રંગ આપ્યો છે કે કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો એટલે જવાબ શું આવશે ગાઢો રંગ તો ગાઢો રંગ કયો છે આમાંથી જે દેખાય છે તમને તબખીરિયા રંગનો બીજા નંબરનું જે બોક્સ છે એ કોસેટા માટેનો જવાબ આવશે હવે બાકી રહ્યું પતંગિયું તો પતંગિયું માટેનો કયો બોક્સ બાકી રહ્યો છે ત્રીજા નંબરનો તો એ એનો જવાબ રહેશે પતંગિયા માટે વાર્તામાં શું વાક્ય આપ્યું છે ખબર છે તો પતંગિયું સુંદર મજાનું બની ગયેલું એટલે સુંદર મજાનો રંગ તો કયો છે ભૂરો રંગ છે એટલે એની સાથે આપણે એને જોડીશું હવે હવેનો પ્રશ્ન છે પતંગિયું કેવી રીતે બને તો આ પતંગિયા આધારિત આપણી આખી વાર્તા જ છે તો સૌથી પહેલાં શું આવશે મિત્રો બોલો બોલો શું આવશે હા ઈંડું આવશે ઈંડા પછી શું બનશે ઈયળ વેરી ગુડ તો આપણે લખીશું ઈયર ઈયર પછી શું બનશે કોસેટો વેરી ગુડ કોસેટા બન્યા પછી બનશે પતંગિયું આ આખી પ્રક્રિયા પતંગિયા બનવાની છે કે પહેલાં ઈંદુ હશે ઈંધામાંથી ઈયર બને ઈયર પછી બનશે કોસેટો અને કોસેટા પાથી બનશે સરસ મજાનું પટંગયું બીજી પ્રવૃત્તિ આપણે આગળના ભાગમાં કરીશું ત્યાં સુધી બાય